નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતની અંદર રાશિઓની તુલનાની અંદર જે સાદું વ્યાજ અને તેની ગણતરી કઈ રીતના કરવી તેની આપણે વાત કરીશું અહીંયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદુ વ્યાજ અને તેની ગણતરી કરવા માટે સૌથી પહેલાં તો આપણને એમની અંદર આવતી રાશિઓ વિશે ખ્યાલ હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સાદું વ્યાજ આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન ભાગ્યા સો તો આની અંદર આવતી ત્રણ રાશિઓ પી આર એન અને ચોથી રાશિ છે આય એ શું દર્શાવે છે તો અહીંયા તમને આપેલું છે કે વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ એટલે સાદું વ્યાજ આપણે આય તરીકે દર્શાવીએ છીએ ત્યારબાદ છે પી પી એટલે આપણો છે પ્રિન્સિપલ અમાઉન્ટ જેને આપણે મુદ્દલ કહીએ છીએ એટલે આપણું પી ત્યારબાદ છે એન એન એટલે ટાઈમ પીરિયડ આપણને કેટલા સમયગાળા માટે કોઈપણ રકમ કે કોઈ વસ્તુ આપણે ખરીદીએ છીએ બરાબર તો એનો કેટલો સમયગાળો આપવામાં આવે છે કેટલા સમયગાળા માટે વ્યાજ ગણવું છે એને આપણે મુદ્દત કહીએ છીએ અને ત્યારબાદ છે આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટનો મતલબ થાય છે વ્યાજનો દર કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ અને પૈસા લઈએ છીએ અથવા તો કોઈની પાસેથી ઓછીના તો એનો વ્યાજનો દર કેટલો છે એટલે કે કેટલા ટકા વ્યાજ આપણે એના ઉપર ચૂકવવું પડ પડશે તો એ વસ્તુ અહીંયા દર્શાવે છે તો અહીંયા સૂત્ર છે આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન ભાગ્યા સો ચાલો આપણે એમને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ આપણી પાસે એક ઉદાહરણ છે અહીંયા એક્ઝામ્પલ નંબર વન દસ હજાર રૂપિયાનું બે વર્ષના અંતે ત્રણ ટકા લેખે સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો મિત્રો અહીંયા બે વસ્તુ આપણે શોધવા શોધવાનું છે એક તો સાદું વ્યાજ અને બીજું આપણી પાસે છે વ્યાજ મુદ્દલ તો સૌથી પહેલાં આપણે એનો ઉકેલ શોધવો હોય તો આપણે એના ઉકેલમાં શું કરવું પડશે તો ઉકેલની અંદર સૌથી પહેલાં આપણને જે રાશિ આપવામાં આવેલી છે ધારો કે દસ હજાર રૂપિયા છે તો આપણને આપેલું છે પી પી બરાબર છે દસ હજાર રૂપિયા આ આપણી મુદ્દલ થઈ ગઈ ત્યારબાદ આપણને આપેલું છે બે વર્ષના અંતે બે વર્ષના અંતે મતલબ આપણી પાસે સમયગાળો છે કે બે વર્ષ માટે બે વર્ષ પછી આપણે એને ચૂકવવાનું છે એટલે અહીંયા બે વર્ષ છે બે વર્ષ એ આપણી થઈ ગઈ મુદ્દત મુદ્દત અને ત્યારબાદ છે ત્રણ ટકા લેખે ત્રણ ટકા એટલે આર વ્યાજનો દર ત્રણ ટકા આપણો છે વ્યાજનો દર ચાલો ત્યારબાદ આપણે શોધવાનું છે સાદું વ્યાજ એટલે આ આપણે શોધવાનો છે સાદું વ્યાજ આ કેટલું છે આપણને ખ્યાલ નથી અને બીજું આપણે શોધવાનું છે વ્યાજ મુદ્દલ ટોટલ અમાઉન્ટ એને કહેવાય વ્યાજ મુદ્દલ જેને આપણે એ વડે દર્શાવીએ છીએ તો આ પણ આપણને ખ્યાલ નથી આ દાખલાના અંતે આપણે શોધવાનો પ્રયત્ન કરીશું ચલો આટલી વસ્તુ મળી ગયા બાદ હવે આપણે અહીંયા આપણે મૂકીશું આપણું સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન છેદમાં સો માટે વિદ્યાર્થી મિત્રો આપણને જે ઉપર કિંમત આપેલી છે આપણે અહીંયા મૂકીએ પી બરાબર આપણી પાસે કેટલા છે અહીંયા દસ હજાર આર બરાબર આપણી પાસે છે ત્રણ ટકા અને એન બરાબર અહીંયા આપણને આપેલું છે બે વર્ષ માટે આપણે વ્યાજ શોધવાનું છે એટલે બે એને ભાગ્યા સો તો તમે અહીંયા જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે દસ હજારને આપણે સો વડે ભાગીએ તો સો ગુણ્યા સો કરીએ સો ગુણ્યા સો એટલે દસ હજાર થાય એટલે અહીંયા બાકી રહેશે તમારી પાસે સો ગુણ્યા ત્રણ દૂને છ એટલે સો ગુણ્યા છ કરીએ એટલે કેટલા આવશે છસ્સો રૂપિયા આવશે આ થઈ ગયું આપણી પાસે સાદું વ્યાજ તો આ વ્યાજ શોધ્યું આપણે હવે આપણે શોધવાનું છે વ્યાજ મુદ્દલ તો વ્યાજ મુદ્દલ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ અથવા તો વ્યાજ વત્તા મુદ્દલ તમે જે કંઈ કરો તે તો અહીંયા એ બરાબર મુદ્દલ એટલે કે પી અને વ્યાજ એટલે આપણું આય ચાલો અહીંયા આપણે કિંમત મૂકીશું પી બરાબર આપણને ખબર છે કે દસ હજાર રૂપિયા આપણે લીધેલા છે તો એ દસ હજાર રૂપિયા અને વ્યાજ આપણને મળ્યું સસ્સો રૂપિયા તો ટોટલ તમારે વ્યાજ મુદ્દલ માટે એ બરાબર દસ હજાર છસો રૂપિયા આ તમારું થશે વ્યાજ મુદલ તો અહીંયા બે વસ્તુ આપણને રાશિ મળી વ્યાજ આય બરાબર છસો રૂપિયા અને વ્યાજ મુદ્દલ બરાબર દસ હજાર છસો રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના જ્યારે તમને રાશિઓ આપવામાં આવેલી હોય અને ત્રિરાશિ પણ કહી શકાય જો અહીંયા સૂત્રની અંદર તમે જોશો કે પી ગુણ્યા આર ગુણ્યા એન અને આઈ અહીંયા ચાર વસ્તુ છે જે અજ્ઞાત છે એક તો વ્યાજ અજ્ઞાત છે મુદ્દલ મુદ્દત અને વ્યાજનો દર ચાર વસ્તુ એમાંથી ત્રણ વસ્તુ તમને આપેલી હોય કોઈ પણ ત્રણ વસ્તુ તો ચોથી વસ્તુ આપણે અહીંયા શોધી શકીએ છીએ હવે આ જ સૂત્ર ઉપરથી તમારે મુદ્દલ પણ શોધી શકાય વ્યાજનો દર પણ શોધી શકાય મુદ્દત પણ શોધી શકાય અને વ્યાજ પણ શોધી શકાય ચાલો તો એના માટે આપણે સૂત્ર કઈ રીતના બને એની આપણે અહીંયા વાત કરીએ તમે અહીંયા જોઈ શકો છો કે આપણી પાસે સાદુ વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે આ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન ભાગ્યા સો વિદ્યાર્થી મિત્રો તમને ધારો કે વ્યાજ પણ આપી દીધું કે કેટલું વ્યાજ થાય છે વ્યાજનો દર પણ આપી દે છે અને મુદ્દત પણ આપી દે પણ તમને આ મુદ્દત આપવામાં આવતી નથી તો આપણે શું કરીએ છીએ તો આપણે સાદા સમીકરણ જે ઉકેલતા એ મુજબ ધારો કે આ સો છે તો સો ને આપણે આ જમણી બાજુ લાવીશું એટલે આવી રીતના થશે માટે આ ગુણ્યા સો બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન બરાબર હવે આપણે શોધવાનું શું છે પી પીને શોધવાનું છે એટલે આપણે આ બંનેને આર અને એન વડે ભાગવું પડે એટલે આપણે આર અને એન વડે ભાગીએ તો i ગુણ્યા સો છેદમાં આર એન બરાબર અહીંયા પણ થશે પી ગુણ્યા આર ગુણ્યા એન તો છે જ એને આપણે આર એન વડે ભાગીએ છીએ તો એન એન કેન્સલ થઈ જશે આર આર કેન્સલ થઈ જશે તો તમને અહીંયા શું મળશે આય ગુણ્યા સો છેદમાં આર ગુણ્યા પી માટે તમારે મુદ્દલ હવે જો શોધ્યું હોય તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકવાનું કે આ ગુણ્યા સો એને ક્યાં ભાગ્યા આર ગુણ્યા એન તો આના પરથી તમને મળી જશે મુદ્દલ જ્યારે પણ તમારે મુદ્દલ શોધવાની થાય એટલે સીધું જ આ સૂત્ર મૂકી અને તમે મુદ્દલ શોધી શકો છો હવે જો તમારે એ એ જ રીતના તમારે ધારો કે વ્યાજનો દર શોધો છે તો સેમ ટુ સેમ થશે આર અહીંયા આવશે અને પી અહીંયા આવી જશે તો તમને આવી રીતના મળશે કે આર બરાબર આ ગુણ્યા સો એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા આર હતું એની જગ્યાએ પી આવી જશે અને પીની જગ્યાએ આર આવી ગયો તો અહીંયા આવશે તમારું પી ગુણ્યા એન તો અહીંયા તમને મળી જશે વ્યાજનો દર આ સૂત્રમાં તમે ચાર રાશિ છે એમાંથી ત્રણ રાશિની કિંમત મૂકશો ત્રણ રાશિ એટલે કંઈ વ્યાજ મૂકશો મુદ્દલ મૂકશો મુદ્દત મૂકશો અને મુદ્દલ મૂકશો એટલે તમને વ્યાજનો દર પ્રાપ્ત થઈ જશે એવી જ રીતના જો તમારે મુદ્દલ શોધવાની મુદ્દત શોધવાની હોય કેટલા સમયગાળા માટે લેવું છે તો સેમ ટુ સેમ એન બરાબર અંશ એમનો એમ રહેશે એટલે કે આ ગુણ્યા સો એમને એમ રહેશે છેદમાં પી પણ એમને એમ રહેશે અને અહીંયા એનની જગ્યાએ આવી જશે આર અને આરની જગ્યાએ એન તો એન તો ઓલરેડી મૂકી દીધો છે અહીંયા આપણે મૂકવાનો રહેશે આર તો આ જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો એ મુદ્દત શોધવા માટે એટલે કે કેટલા સમયગાળા માટે તમે નાણાં લીધા છે પૈસા લીધા છે એ શોધવા માટે એમાં તમે અહીંયા વ્યાજ મૂકશો અહીંયા વ્યાજનો દર મૂકશો અને અહીંયા મુદ્દત મુદ્દલ મૂકશો કેટલી રકમ લીધી તે એટલે આ ત્રણ રાશિઓ તમે મૂકશો એટલે ચોથી રાશિ તમારા કેટલા વર્ષ કેટલા સમયગાળા માટે તમે વ્યાજ ગણેલું છે એ સમયગાળો આપણને પ્રાપ્ત થશે તો આ ચાર સૂત્રનો ઉપયોગ કરીને આ બરાબર આ પહેલું આ બીજું પી બરાબર આ ગુણ્યા સો ભાગ્યા આર ગુણ્યા એન અને ત્રીજું પી ગુણ્યા આર તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે જુદી જુદી ચાર રાશિઓ જો જાણતા હોય તો એના પરથી આ સૂત્ર દ્વારા તમે આર એન એટલે કે મુદ્દત વ્યાજનો દર વ્યાજ અને મુદ્દલ એ જુદા જુદા સૂત્ર દ્વારા તમે શોધી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આમાં સંપૂર્ણપણે સમજ પડી હશે અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમે વ્યવહારિક રીતે પણ જ્યારે તમે કોઈપણ પાસેથી પૈસા લો છો અથવા તો તમે કોઈને વ્યાજે પૈસા આપો છો ત્યારે તમારે કેટલી રકમ ચૂકવવી પડશે અથવા તો કેટલી રકમ તમારે તમને પરત મળશે આપણે જે સમયગાળા માટે આપેલું હોય એ સમયગાળા પછી આપણને કેટલી રકમ પરત મળશે તે આના પરથી તમે ખૂબ જ સારી રીતે શોધી શકો છો થેન્ક યુ